રાજકોટ શહેરમાં શ્વાનના ખસીકરણનો ખર્ચ થયો પણ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. ખસીકરણ પર ખર્ચ છતાં પણ શ્વાનના કરડવાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં મહાપાલિકાએ ખસીકરણ માટે એક વર્ષમાં 95 લાખ રૂપિયા ખર્ચ્યા છે. હળદમાં રસીકરણ માટે એક વર્ષમાં 20 લાખ રૂપિયા ખર્ચવાનો મહાપાલિકાનું દાવો. શ્વાનના હુમલાઓ અંગે રાજકોટ મહાપાલિકા અધિકારીનું નિવેદન સામે આવ્યું. નિયમ પ્રમાણે શ્વાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી શકાતા નથી. શ્વાનોના ખસીકરણ અને હળદવાની રસીકરણ અંગે રાજકોટ મહાપાલિકાએ કાર્યવાહી કરી. છેલ્લા 5 વર્ષથી શહેરમાં શ્વાનોનું નિયંત્રણ અને રસીકરણ નિયમિત થઈ રહ્યું છે. ઘણા બધા લોકો એવું સમજતા હોય છે કે ફરિયાદના આધારે કૂતરાઓને પકડીને બહાર મૂકતા હોય છે, પરંતુ તે હકીકત સત્ય નથી. આપણે જે એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ છે, પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ એક્ટ અંતર્ગત જે આપણે નિયમ બનેલો છે, એ અંતર્ગત અને નામદાર સુપ્રીમ કોર્ટના અલગ અલગ નિર્દેશ અનુસાર આપણે શ્વાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી શકતા નથી. આપણે શ્વાનોના પ્રશ્નના નિરાકરણ માટે શ્વાન વ્યંધીકરણના ઓપરેશન, હડકવા વિરોધી રસીકરણ કરી શકીએ છીએ અને કોઈ શ્વાન કરડતું હોય અને ઉગ્ર હોય તો તેને આપણે દેખરેખ હેઠળ ટેમ્પરરી અમુક સમય માટે રાખી શકીએ છીએ અને એ શ્વાન શાંત થઈ આપણે ફરી પરત મૂળ જગ્યાએ મૂકવાનું રહેતું હોય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્વાનોના પ્રશ્નના નિરાકરણ માટે શહેરના મોટા ભાગના શ્વાનો એટલે કે અંદાજિત 90% જેટલા શ્વાનોનું 5 વર્ષથી ખસીકરણ કરી આપવામાં આવેલ છે અને જે શ્વાનોને આપણે અગાઉ ખસીકરણ પણ કરેલું હોય સાથે સાથે જે તે સમયે આપણે તેમને હડકવા વિરોધી રસી પણ આપીએ છીએ જેથી કરીને શ્વાનોમાં હડકવા ના ફેલાય.